ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે કાલે ભૂગર્ભ જળ વિશે જોયું કે ભૂગર્ભ જળ બરાબર તેમાં ભૂગર્ભ જળમાં પાણી કઈ રીતે આવે, તેમાં વધારો કઈ રીતે થાય અને ઘટાડો કઈ રીતે થાય તે જોયું, અને પાણીનો જથ્થો શું વિશ્વમાં અચળ રહે છે તેના વિશે પણ જોયું, અને પાણી કેટલા ટકામાં છે પીવા લાયક, પાણી કેટલા ટકામાં છે તે બધું આપણે કાલે જોયું. તો હવે આજે આપણે કઈ કઈ વસ્તુઓ જોવાની છે, તો જુઓ આજે આપણે જોવાનું છે કે જે પાણી છે તો આ પાણીનો વ્યય બરાબર કઈ રીતે થાય છે અને કઈ રીતે અટકાવવો, શું પાણીનો વ્યય કઈ રીતે થાય છે અને કઈ રીતે અટકાવવો તે આપણે જોવાનું છે. અને બીજી વસ્તુ શું જોવાની છે કે વાવ વિશે, બરાબર તમને ખબર હોય તો પાણી બરાબર પાણી ભરવા માટે પેલા વાવ છે ને વધારે પ્રચલિત કહેવાતી, બરાબર સૌથી પ્રચલિત પદ્ધતિ શું પાણી માટેની હતી, એક વાવ પહેલાના સમયમાં. પરંતુ અત્યારે શું આમાં લોકો કચરા નાખવા માટે ઉપયોગ કરે ઘણી જગ્યાએ છે ને, આમાં કચરો વધારે વધારે ભરી નાખી સરકારે, બરાબર એટલે આ વાવ લુપ્ત થતી જાય છે, બરાબર. તો આજે આપણે શું પાણીનો વ્યય અને વાવ વિશે જોવાનું છે. અને બીજી વસ્તુ આજે આપણે છેલ્લી વસ્તુ એ જોવાની છે, શું એ તો પાણીનો વ્યય પછી વાવ, અને છેલ્લી વસ્તુ આપણે એ જોવાની છે કે ઉદ્યોગો, શું આ ઉદ્યોગો વિશે, કારણ કે ઉદ્યોગોમાં પણ શું ઘણા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે, અને આટલો બધો પાણીનો ઉપયોગ થવાના કારણે શું થાય છે પાણીની અછત ઊભી થઈ શકે છે, બરાબર. તો આજે આપણે આ ત્રણ વસ્તુઓ આપણે શું આ લેક્ચરમાં જોવાની છે. તો જુઓ, તો પહેલા આપણે જોઈએ પાણીનો વ્યય, બરાબર શું જોશું પહેલા પાણીનો પાણીનો વ્યય. જો પાણીનો વ્યય છે ને આપણે કઈ કઈ રીતે કરીએ, બરાબર. તો આપણે જે વ્યક્તિગત આપણને સ્વતંત્રતા મળે, સ્વતંત્રતા મળે કે તમારે જેટલું પાણી જોઈતું હોય તમે એટલું પાણી વાપરી શકો, શું જો તમને વ્યક્તિગત રીતે સ્વતંત્રતા આપી દેવામાં આવે કે તમને જેટલું પાણી જોઈતું હોય એટલું પાણી તમે વાપરી શકો, તમે શું કરો, તો તમે શું કરો છો વ્યક્તિગત રીતે, બરાબર આપણે જોઈએ વ્યક્તિગત રીતે, વ્યક્તિગત રીતે પાણીનો બગાડ. જો વ્યક્તિગત રીતે પાણીનો બગાડ કેવી રીતે થાય, બરાબર. તો જો વ્યક્તિગત રીતે પહેલા તો તમે શું બ્રશ કરો અથવા તો નહાવા જાઓ, ત્યારે તમે શું કરો છો કે મન ફાવે એટલું પાણી લઈને પછી વધે તમે નાખી દો, બરાબર. એવું કરો બ્રશ કરવામાં અને પછી નહાવામાં, નહાવામાં તમે ત્રણ ત્રણ ચાર ચાર કલાક નહાવા લોકો તો એવું નહીં, બરાબર. એના પછી શું કે નહાવામાં શું તમે વધારે પાણીનો ઉપયોગ કરો, ઘણી વાર શું વધારે પાણીનો ઉપયોગ કરો, જેમ કે તમે એક ડોલ બે ડોલમાં નહીં લેતા હો તેની જગ્યાએ પાછા તમે શું ત્રણ ત્રણ ચાર ચાર ડોલ લઈ, બરાબર. તે પણ શું કે પાણીનો બગાડ થાય વ્યક્તિગત રીતે કહેવાય. પછી શું તમે પીવાનું પાણી લો, શું ગ્લાસમાં તમે પાણી લો છો, શું ગ્લાસમાં તમે શું લ્યો પાણી લ્યો, કે તમે ગ્લાસમાં પાણી લો છો, બરાબર. તમે શું કરો છો જેમ કે તમે ગ્લાસ લીધું તેમાં પાણી લીધું, બરાબર. તમે થોડુંક પાણી પીવો અને તમે આખો ગ્લાસ ભરી લ્યો, શું તમે થોડુંક પાણી પીવો પણ તમે શું કરો છો આખો ગ્લાસ ભરી લ્યો છો, અને થોડુંક પાણી પીને બીજું બધું કરી દેશો ઘા કરી દેશો, શું થોડું પાણી પીને આખું પાણી છે ઘા કરી દેશો, તો તમારે એ નહીં કરવાનું, બરાબર. એ રીતે તમે વ્યય કરો છો. બીજું તમે સ્વતંત્રતા બદલ તમે જાતે વિચાર તમે કઈ રીતે પાણીનો બગાડ કરતા હશો, બરાબર. જેમ કે અમુક સ્થાનો હોય, બરાબર, જેમ કે સરકારી સ્થાનો, બરાબર, સરકારી નળ હોય જ્યાં સરકારી નળ પાસે પાણી મળે, તો ન્યા તમે શું કરો, ન્યા તમે નળ ચાલુ કરી દો અને પાણી પી લો અને ઘણી વાર નળ બંધ કરવાની ભૂલી જાઓ, અથવા તો ત્યાંથી શું પાણી ટપકતું હોય તો તમે કઈ કરો નહીં, બરાબર ને. તો શું સરકારી નળ અથવા તમારા ઘરના નળ હોય, શું સરકારી નળ અથવા તો ઘરના તમારા નળ હોય, બરાબર. તે કામ હોય ત્યારે ચાલુ કરવાના, શું જે ત્યાં નળ હોય તેના શું તમારે નળ હોય, તમારે શું કામ હોય, કામ હોય ત્યારે ચાલુ કરવાના, અને જેટલું પાણી નળમાં છે તમારે જોઈતું હોય એટલું જ પાણી બહાર કાઢવાનું, નકામું પાણી એમ નળ ચાલુ કરીને આમ ઢોળવાનું ખાલી નહીં, બરાબર. તો આ રીતે શું તમે વ્યક્તિગત રીતે શું કરો છો પાણીનો બગાડ કરો છો. હવે તમે જાતે કહો તમે છે ને પાણીનો બગાડ કઈ રીતે કરતા હશો, જો તમને હજી ખ્યાલ આવશે કે કઈક પાણી પડ્યું હોય ને, શું ક્યાંક પાણી પડ્યું હોય તમારે હાથ ધોવા હોય, શું હાથ ધોવા હોય, બરાબર. તમારા ઘરે ટબમાં પાણી પડ્યું છે અને તમારે હાથ ધોવા છે, તો તમે શું કરો ડબ્બુથી પહેલા હાથ ધોવો,
তুমি উত্তর মুখ তাকে হাত ধান করে নাম ধুই না করো ডাক মাছ ধুই না করো তাকে টপনু পানি শুয়ে খারাপ থেকে যায় আকা টপনু পানি শুয়ে খারাপ থেকে কইছ মম্মি জেনে ধুই দেই এটা খারাপ করলে পানি মু মারে না বরাবর তার কাছে তুমি ব্যক্তিগত দিনে সদন মরে তুমি আগে শুরু করে পানি মু বগাড় করো ছো তাহলে রোকা মাটি শু করব জইয়ে তো নাহাওয়া মাটি আর ব্রাশ করবা মাটি শু જેટલા પાણીનો ઉપયોગિતા હોય તેટલા જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ વધારે પાણીનો ઉપયોગ કરવો જોઈએ નહીં બરાબર પછી ગ્લાસમાં અને બરાબર ગ્લાસમાં એટલું જ પાણી લેવું જોઈએ શું ગ્લાસમાં એટલું જ પાણી લેવું જોઈએ કે જેટલી આપણને આવશ્યકતા હોય તેની કરતા વધારે પાણી લેવાનું નહીં જેટલું પાણી પીવું છે એટલું પાણી લઈને પી લ્યો બરાબર ખાલી ખોટું પાણીનો બગાડ કેમ થાય એના પછી નળ બરાબર નળ નળ તમે જોઈ હોય તો ભાઈ મન આમ ચાલુ કરી દે પછી આમ બંધ કરે ધીરે ધીરે કોઈ પાણી ટપકતું જ હોય બરાબર પેલા એ બરાબર જોવાનું પાણી ટપકે છે બરાબર નળ બંધ કરો પછી કામ હોય એટલું નળ ચાલુ કરો મારે કરીને બંધ ચાલુ બંધ ચાલુ નહીં કરો બરાબર એના પછી હાથ ધોવા માટે તો ભાઈ જે તમે ઘરે વસ્તુ સાધનો આપ્યા છે તેનો ઉપયોગ કરીને જ હાથ ધોવા બરાબર ખાલી ખોટું જે પાણી જમા કર્યું હોય તે પાણી તમારે બગાડવાનું નહીં હાથ ધોવા માટે બરાબર તો એ રીતે શું તમે આ વ્યક્તિગત રીતે પાણીનો બગાડ થતો હોય તો તમે શું કરો અટકાવી શકો છો બરાબર એના પછી આવે શું ઉદ્યોગ બરાબર એના પછી શું ઉદ્યોગની રીતે બરાબર તો ઉદ્યોગો છે શું આજે ઉદ્યોગો છે તો ઉદ્યોગો પાણીનો બગાડ કઈ રીતે કરે છે બરાબર અને ઉદ્યોગો પર ઉદ્યોગોના કારણે શું પાણીની કેમ અછત આવે છે આપણે એવું વિચારી શકીએ તો જુઓ હવે આપણે એ જોઈએ કે આજે ઉદ્યોગો છે બરાબર તો મોટા ભાગના ઉદ્યોગોમાં શું મોટા ભાગના ઉદ્યોગોમાં પાણીનો ઉપયોગ થાય છે શું મોટા ભાગના ઉદ્યોગોમાં છે ને પાણીનો ઉપયોગ થાય છે બરાબર તમે ગમે ઉદ્યોગ લઈ લો બરાબર જેમ કે કાગળ ઉદ્યોગ લઈ લો શું કાગળ ઉદ્યોગ કાપડ ઉદ્યોગ તમે ગમે ઉદ્યોગ લો છો ને તેમાં તમને પાણી નથી આવશ્યકતા તમને તેમાં રહેશે તો આ બધું પાણી શું આ બધું પાણી આ જે ઉદ્યોગો છે બરાબર આ જે પાણીનો ઉપયોગ થાય ને શું આ જે ઉપયોગ થાય પાણીનું તે પાણી તે લોકો ક્યાંથી લે છે ભૂગર્ભ જળમાંથી લે છે શું ભૂગર્ભ જળમાંથી જ લે છે અને આપણને ખબર છે કે રોજ બરોજ શું રોજ બરોજ આ ઉદ્યોગો છે શું આ જે ઉદ્યોગો છે તેની સંખ્યા શું થાય છે તેની સંખ્યા વધતી જ જાય છે શું આ ઉદ્યોગોની સંખ્યા શું થાય વધતી જ જાય છે તો ભૂગર્ભ જળનો વપરાશ પણ વધે અને બરાબર અને આના જ કારણે શું અને આના જ કારણે શું થાય છે આ જે ભૂગર્ભ જળ છે શું છે ભૂગર્ભ જળ છે બરાબર તેનો ઉપયોગ શું થાય તેનો ઉપયોગ પણ શું થાય છે વધતો જાય છે શું થાય છે વધતો જાય છે અને પરિણામ સ્વરૂપે શું થાય અને પરિણામ સ્વરૂપે શું થાય આ જે ભૂગર્ભ જળ છે શું છે આ જે ભૂગર્ભ જળ છે બરાબર તેનું સ્તર શું થઈ જાય છે સ્તર નીચે આવી જાય છે સમજી ગયા તેનું સ્તર શું થાય છે નીચે આવી જાય છે બરાબર તો આ રીતે શું ઉદ્યોગ શું કરે છે પાણીમાં શું કે પાણીનો વપરાશ કરે છે બરાબર તો જુઓ ઉદ્યોગોમાં શું મોટા ભાગના ઉદ્યોગો બરાબર તેના કારણે શું ભૂગર્ભ જળમાં શું ફેરફાર થાય તો ઘટાડો થાય જુઓ મોટા ભાગના ઉદ્યોગો શું કરે છે પાણીનો ઉપયોગ તો કરે જ છે બરાબર તમે એક્ઝામ્પલ લઈ લો શું ઉદાહરણ તરીકે આ શું છે તમારા ઉદાહરણ છે બરાબર તો ઉદાહરણમાં કાગળ ઉદ્યોગ કાપડ ઉદ્યોગ તમે ગમે તે લઈ લો છો બરાબર તો બધા ઉદ્યોગોમાં પાણી તો જોઈએ જ બરાબર પછી આ બધા ઉદ્યોગો શું કરે છે નદીમાંથી સરોવરમાંથી તળાવમાંથી પાણી પૂરું પડે ન પડે તો શું કરે છે ભૂગર્ભ જળમાંથી આ બધું પાણી લે છે અને રોજ બરોજ આ શું ઉદ્યોગોની સંખ્યા વધતી જ જાય છે અને ઉદ્યોગોની સંખ્યા વધે તો તેના કારણે શું આનો વપરાશ પણ વધે ઉદ્યોગોની સંખ્યા વધે તો આનો વપરાશ પણ વધે અને આનો વપરાશ વધશે તો શું સીધી વાત છે કે ભૂગર્ભ જળનું સ્તર કેવું હશે નીચો આવી જશે સમજાઈ ગયું ચલો તમારે લખવું હોય તો લખી લ્યો
પ્રચલિત રહી નથી, બરાબર? હવે આપણે તે જોવાનું છે. તો વાવ છે ને, વાવ એ ભૂગર્ભ જળ માટે લેતું. શું? આ જે વાવ છે તો વાવમાં જે પાણી આવે ને તેને પણ શું ભૂગર્ભ જળ કહેવાતું. જો ચાલો જોઈએ વાવ. શું જોઈએ? વાવ. તો વાવ તમને સાંભળતા તમને રાણીની વાવ યાદ આવતી હશે. શેની? રાણીની વાવ. અને પ્રાચીન સમયમાં શું? પ્રાચીન સમયમાં પાણી શું એકત્ર કરવા માટે, પ્રાચીન સમયમાં પાણી એકત્રિત કરવા માટે સૌથી પ્રચલિત પદ્ધતિ, સૌથી પ્રચલિત પદ્ધતિ કઈ હતી? વાવ. બરાબર. પ્રાચીન સમયમાં શું પાણી એકત્રિત કરવા માટે સૌથી પ્રચલિત પદ્ધતિ કઈ હતી? વાવ હતી. બરાબર. અને હાલમાં શું? હાલમાં જો પ્રાચીન સમયમાં તો લોકો આનો ઘણો ઉપયોગ કરતા. બરાબર. વરસાદ આવે ગમે થાય એટલે આ વાવમાં શું થઈ જાય છે? પાણી ભરાઈ જાય. શું થઈ જાય છે? પાણી ભરાઈ જાય છે. બરાબર. તો અને આ જો તમને ખબર હોય તો અહીંયા જો આ જગ્યા જમીન છે. શું છે? જમીન છે. જમીનમાં શું કરે? આટલું એક મસ્ત એવું શું કરે? તો કે ખાડો બનાવી નાખે આ રીતે. બરાબર. આવો એક મસ્ત ખાડો બનાવી નાખે અને એ બધાથી શું તમારે શું કહેવાય ઈટું બધું એવું બધું લગાવી દે, ફિક્સ કરી દે, એટલે શું થઈ જાય? આ રીતે આમ અહીંયા એક વાવની રચના થઈ જાય. શું? વાવની રચના થઈ જાય. તો ભૂમિની અંદરના જ ભાગમાં પાણી જમા થાય છે. આ જે જમીન છે જમીનના અંદરના જ ભાગમાં જમા થાય છે. બરાબર. તો વાવ છે, વાવ વાવ એ ભૂગર્ભ જળ શું કરે છે? ભૂગર્ભ જળ જમા કરે, જમા કરે છે. બરાબર. તમારે એવું લાગે કે ભાઈ મારે અહીંયા હું કે પાકું નથી કરવું, તમે શું ને સિમેન્ટ એમેન્ટ એવું કઈ લગાવી શકો નહીં. બાકી ઘણી જગ્યાએ તમે જોયું તો અહીંયા ઈંટ ને બધું લગાવેલું હોય. બરાબર. તો આપણે એવું ન કરવું હોય તો આપણે ન પણ કરી શકીએ. બરાબર. તો વાવ શું કરે છે? ભૂગર્ભ જળને શું કરે છે? જમા કરે છે. પરંતુ શું? પરંતુ હાલના સમયમાં શું? હાલના સમયમાં પાણી મેળવવા માટે શું? પાણી મેળવવા માટે ઘણી સુવિધા સુવિધા લોકોને શું થઈ છે? લોકોને પ્રાપ્ત થઈ છે. શું? પરંતુ હાલના સમયમાં શું? હાલના સમયમાં પાણી મેળવવા માટે બરાબર ઘણી સુવિધા લોકોને શું થઈ ગઈ છે? પ્રાપ્ત થઈ ગઈ છે. તમને ખબર તો ઘરે ઘરે પાણી આવી જાય છે. બરાબર. તો આથી આથી લોકો વાવની કદર ન કરીને શું? વાવની કદર ન કરીને તેમાં કચરો નાખતા થઈ ગયા છે, નાખતા થઈ ગયા છે. જો તમને તમને ખબર હોય કે જ્યાં પણ તમે જો નદીમાં જાઓ, તળાવમાં જાઓ, સમુદ્રમાં જાઓ ને તો બધાના કિનારામાં શું તમને કચરાનો ઢગલો મળી જશે. બરાબર. તો લોકોને શું ભર ભર પાણીની સુવિધા મળી જશે પીવા માટેના, એટલે એ લોકોએ શું તળાવ નદી સરોવર એ બધે કોઈ કઈ કદર જ નથી. બરાબર. મન આવે એટલે ત્યાંથી શું બધું કચરો લઈને ત્યાં જઈને શું કરી દે, ઘા કરી દે છે. બરાબર. તો આથી શું ખબર? જેના કારણે શું? જેના કારણે ઘણી વાવ શું પૂરી દેવામાં આવેલી. બરાબર. પૂરી દેવામાં આવેલી છે. બરાબર. એટલે એ જગ્યાએ વધારે કચરો ન થાય. બરાબર. અને સુવિધા તો લોકોને પૂરતા પ્રમાણમાં મળી ગઈ. સુવિધા મળી ગઈ એટલે લોકો શું કરે? કચરો ઘા કરે. વિને વધારે કચરો ન થાય એટલે સરકાર શું કરે? તે વાવને શું રીતે પુરાવી દે છે, એટલે અહીંયા શું વધારે કચરો થાય નહીં. બરાબર. એટલે ઘણી બધી વાવો શું કરવામાં આવે છે? પૂરી દેવામાં આવી છે. પરંતુ શું? પરંતુ કેટલાક એવા સ્થળ છે, કેટલાક એવા સ્થળ છે કે જ્યાં બરાબર પરંતુ કેટલાક એવા સ્થળ છે કે જ્યાં પાણીની શું હોય? પાણીની અછત હોય છે અને વરસાદ વરસાદ પણ શું
घड़ी ओछी मात्रा पड़े छे, बराबर। तो जो आ બધું થઈ ગયું બરાબર, પરંતુ કેટલીક એવા સ્થળો છે કે જ્યાં શું પાણી અછત હોય અને વરસાદ પણ શું ઘણો ઓછો પડતો હોય, તો શું ટૂંક ટૂંક સમયમાં નો બરાબર, આપણે કેમ ધુઆંધાર વરસાદ થાય ને, એ ધુઆંધાર વરસાદ થતો નથી દિવસ બરાબર, વાપ કે વર્ષમાં 3-4 વાર વરસાદ થઈ જાય ને વાત પૂરી બરાબર, એવા પણ ઘણા સ્થળો છે બરાબર। તો તેવા સ્થળોમાં શું, તેવા સ્થળોમાં બરાબર, તેવા સ્થળોમાં વાવની રચના કરવામાં આવે છે, વાવની રચના કરવામાં આવે છે, જેના કારણે શું, જેના કારણે ઓછો વરસાદ પડ્યો હોવા છતાં, શું એવા સ્થળોમાં વાવ રચના કરવામાં આવે કે જ્યાં ઓછો વરસાદ થાય, ક્યાં જ્યાં ઓછો વરસાદ થતો હોય ત્યાં શું આવા વાવની રચના કરવામાં આવે છે, જેના કારણે વરસાદ ઓછો પડ્યો હોય ને છતાં પણ શું વાવ ત્યાં શું પાણી ની શું કરે છે પૂર્તિ અમુક પ્રમાણમાં કરી આપે છે બરાબર, અમુક પ્રમાણમાં શું કરી આપે છે પૂર્તિ કરી આપે, પૂર્તિ કરી આપે છે। એટલે કે જો આ લોકોને કદર છે, શું આ લોકોને કદર છે કે ભાઈ અહીંયા હું કચરો નાખીશ તો શું અમારો પાણી સ્ક્રબ કરીને અમારે પીવાનો સ્ત્રોત તો એક જ છે બરાબર, એ લોકો શું કરે છે કે વાવને શું કહે સાફ સફાઈ રાખે છે, પરંતુ અહીંયા શું કે ભાઈ અમારી પાસે તો શું બીજી સુવિધા છે પાણી પીવાની, એટલે અમે શું કામ ભાઈ કરીએ, એટલે બરાબર એવી વસ્તુઓ છે બરાબર। આના કારણે શું વાવ એક પ્રચલિત પદ્ધતિ છે, કારણ કે વરસાદ તમારો થોડો ઘણો ઓછો પડ્યો હોય ને છતાં પણ શું તે તમારા ગામના પાણી પીવાની પૂર્તિ પૂરી પાડી શકે બરાબર, એટલે જ આ વાવની રચનાઓ પહેલા કરવામાં આવતી હતી બરાબર। તો આ જો આ વાવ વિશે છે બરાબર, તો આ લખી લ્યો, તેના માટે છે ને આપણે શું શું કરવાનું છે હવે આપણે તે જોવાનું છે। તો ચાલો જો કે પાણીનો બગાડ ન થાય, શું પાણીનો બગાડ ન થાય તેના માટે આપણે પહેલા સૌપ્રથમ શું કરીશું, શું કરીશું કે પાણીનો બગાડ અટકાવો, કોનો પાણીનો બગાડ અટકાવવો। તો જો સ્કૂલ ઘર અથવા તો બીજા કોઈ સ્થળો પર, શું બીજા કોઈ સ્થળો પર પાણીનો શું પાણીનો વ્યય થતો હોય તો તેને શું કરી દેવાનું, રોકવાનું, શું કરવાનું રોકવાનું, જેમ કે તમે સ્કૂલમાં આવ્યા બરાબર ને નળ ચાલુ કરીને મૂકી ગયો, તમારે શું કરી દેવાનું બંધ કરી દેવાનું, શું કરી દેવાનું બંધ કરી દેવાનું, હવે તમે બીજે ક્યાંક જાઓ છો બરાબર, તો ત્યાં કે શું છે કે નર્મદા કે કામ પડી છે બરાબર, તો ત્યાં પાછું સતત બહાર આવે છે, તો તમારે જો નળ ને કપડું પડ્યું તો કપડા પડે તો શું નળને આખું બાંધી દેવાનું, એટલે એમાંથી પાણીનું બગાડ કેવું ઓછું થાય બરાબર। એ રીતે આપણે શું કરી શકીએ કે બીજા બરાબર બધા સ્થળોમાં શું કરી છે પાણીનું બગાડ થોડું બચાવી શકીએ બરાબર ને। હવે એના પછી શું કરશું આપણે કે ઘરમાં શું, ઘરમાં ભોંય તળિયું સાફ કરવા માટે શું, ભોંય તળિયું સાફ કરવા, પછી વાહન સાફ કરવા, થઈ શકે તેટલું ઓછા પાણીનો ઉપયોગ કરવાનો, શું ઓછા પાણીનો ઉપયોગ કરવો બરાબર, પછી નહાવા માટે શું, નહાવા માટે અને બ્રશ કરવા માટે શું, બ્રશ કરવા
माटे उपयोगी पानी वापरवू शू उपयोगी पानी जो वापरवू बराबर एक ग्लास में काम की जातो है ब्रश करवा माटे एक ग्लास लेवानो जो बे बार ढोल में तुम्हें नाही तो बे ढोल ज लेवानी बराबर खाली पण चार पांच ढोल ने बगड़वाना नहीं અને શિયાળામાં તમે એટલી બજેટ કરતા છો ને કે નાતા જ નહીં આવું હે ને શિયાળામાં પણ એવું કરીને જાવ એટલે આજ બરાબર તમે શિયાળામાં સૌથી વધારે પાણીની બચત શું સૌથી વધુ પાણીની બચત નહાવામાં તમે ક્યારે શિયાળામાં કરો બરાબર પાણીની બચત ક્યારે કરો તમે બધા શિયાળામાં જ કરો છો તો જો બરાબર તો નહાવા બ્રશ કરવા માટે બરાબર ઉપયોગી હોય તેટલું જ પાણી વાપરવું જોઈએ બરાબર વધારે પડતું પાણી આપણે બગાડવાનું નથી અને ભોજન સાફ કરવા માટે વાહનો સાફ કરવા માટે શું જેટલું ઉપયોગી હોય તેટલું જ પાણી વાપરવાનું અને પીવા માટે શું પીવા માટે ગ્લાસમાં શું પીવા માટે ગ્લાસમાં જેટલું જોઈતું હોય શું જેટલું જોઈતું હોય તેટલું જ પાણી શું લેવાનું બરાબર તો આટલી રીતે શું છે આપણે પાણીનો વેચ થતો અટકાવી શકીએ છે ચાલો લખી લ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો તો અહીં શું આપણો આ ચેપ્ટર પૂરું થાય છે બરાબર અને હવે આપણે નેક્સ્ટ લેક્ચર થી કયું જોઈશું ચેપ્ટર નંબર 17 ધન્યવાદ